ત્યારે ભાવનગર ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા કમળનો ધ્વજ લગાડવામાં આવ્યો હતો, જ્યારે શહેર ભાજપ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ પોતાના ઘરે ભાજપનો કમળવાળો ધ્વજ લહેરાવીને સ્થાપના દિવસની ઉજવણીની સાથે કેસરીયો માહોલ પણ સર્જ્યો હતો. સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો હતો, ત્યારે કાર્યકર્તાઓને આ ગરમીમાં પણ પૂરતી કાળજી સાથે પ્રચારના કામે લાગી જવા માટે અપીલ કરી હતી, તેમજ નારાઓ લગાવીને સ્થાપના દિવસની ઉજવણી પણ કરી હતી. સાથે જ ભવ્ય બાઇક રેલી યોજીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાશે તેવું ભાજપ શહેર પ્રમુખે પણ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો આજે 45મા સ્થાપના દિવસ નિમિત્તે સૌ નગરના કાર્યકર્તાઓ, લોકોને અને મતદારોને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના આ સ્થાપના દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાને ત્યાં, આગેવાનને ત્યાં, જનપ્રતિનિધિને ત્યાં અને અમારા શુભેચ્છકોને ત્યાં, સમગ્ર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ બાંધી ઉજવણી કરવાની છે. સાથે સાથે મોદીજીના નેતૃત્વમાં દેશમાં એક દશકામાં જે રીતે કામ થયું છે, વિકાસની હારમાળા સર્જાણી છે, સૌનો સાથ સૌનો વિકાસને લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જઈ રહ્યું છે, ત્યારે સૌને આજના દિવસની શુભકામનાઓ. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમાર સાથે હિંમતનગરના ધારાસભ્ય